સિનો રોડ ખાતે રહેતી 18 વર્ષીય સગીર યુવતીને ધાક ધમકી આપીને છેલ્લા એક માસથી દુષ્કૃત્ય આચરનાર યુવકની ડભોઈ પોલીસે ધરપકડ કરી છે. ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા 2 સપ્તાહમાં 3 જેટલી દુષ્કૃત્યોની ફરિયાદ અને તેના આરોપીઓને જેલના હવાલે કરાયા છે. ડભોઈ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર શિનો રોડ ઉપર આવેલ વસાહત 2 પંચમુખી હનુમાનજી મંદિર નજીક રહીને ખેતીકામ કરતા પિતા પરિવાર સાથે ખેતીકામ કરીને ગુજરાન ચલાવતી 18 વર્ષીય સગીર યુવતી દ્વારા તેમના ખેતરની બાજુમાં આવેલા ખેતરમાં દાન પેટે ખેતર લઈને ખેતી કરતા મહેશભાઈ પીદાભાઈ રાઠવા રહેઠાણ વેરાઈ માતા વસાહત તાલુકો ડભોઈનાઓ સામે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે અમારા ઘર તેમજ ખેતર નજીક દાને ખેતર રાખીને મહેશભાઈ પીડાભાઈ રાઠવા સંપર્કમાં આવ્યો હતો. ગત તારીખ 22/11/2019 રોજ હું ઘરે એકલી હતી ત્યારે આ યુવાન ઘરે આવી મને જાનથી મારી નાખવાની ધમકી આપીને જોડે લઈ જઈને તેના દાને રાખેલા ખેતરમાં 18 વર્ષીય સગીર યુવતી ઉપર દુષ્કૃત્ય આચર્યું હતું. 4 દિવસ રાખ્યા બાદ યુવતી પરત ઘરે આવી ગઈ અને ફરી આ યુવાન તારીખ 19/12/2019 રોજ તેને ધાક ધમકી આપીને લઈ જઈને અવારનવાર દુષ્કૃત્ય આચરી આમ સતત તારીખ 22/11/2019 તારીખ આ યુવતી સાથે અવારનવાર દુષ્કૃત્ય આચરનાર મહેશભાઈ પીદાભાઈ રાઠવા સામે યુવતી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. એક વાર 2019 રોજ એ મને મારા ઘરેથી ધાક ધમકી આપીને મને ભગાડીને લઈ ગયો હતો અને એના ખુલ્લા ખેતરોમાં રાખી હતી 18 દિવસ અને એ શારીરિક સંબંધો અને બધું જે મારી જોડે જબરજસ્તી કરેલ છે અને પછી 18 તારીખે એના ઘરના પરિવારના મને જોઈ ગયા અને એ લોકોએ મને બહુ જ લાકડી અને પાઇપોથી માર મારેલ છે અને મારતા મારતા છેક પોલીસ સ્ટેશન સુધી લાવ્યા હતા. તારી મુલાકાત કઈ થઈ હતી? એ મારા જોડે ખેતર રાખેલું છે, ખેતર ખેડવા આવતો હતો ત્યારે એમની જોડે મુલાકાત થઈ. તને કેવી રીતે લઈ ગયો? એ અવારનવાર મારા ઘરે આવતો હતો અને છાયડામાં એમ બેસવામાં આવતો હતો અને અમારી જોડે ખેતી કરતા હતા ત્યાં જોડે. પછી કઈ લઈ ગયો? એને કૃત્ય એ એના ખેતરે લઈ ગયો હતો અને ત્યાં જ રાખી હતી મને 18 દિવસ. એના લગ્ન થઈ ગયેલા છે? એના સંતાન છે? ખબર છે ના, એવી મને કોઈ દિવસ જાણ નહીં કરી. એકલો જ આવતો હતો. કેવી લાલચ તમને આપેલી? એવી મને કોઈ લાલચ નહીં આપી, ખાલી મને ધાક ધમકી જ આપતો હતો કે તું મારી જોડે નહીં આવે તો હું મરી જઈશ ને તને પણ મારી નાખીશ. મારા માતા પિતાને ધાક ધમકી આપતો હતો કે તમે મારા રવિનાને નહીં લાવો તો હું તમને મારી નાખીશ. એવું કંઈ નો છે એ વેરાઈ માતા વસાહત. પછી શું થયું? એ પછી 22 તારીખે તો અમે ત્યાં મારા ઘરે હતા પણ એનો ત્રાસ બહુ વધી ગયો હતો. ત્યાંથી મારા માતા પિતા મારી બહેનને ત્યાં આણંદ મને મૂકીને આવ્યા હતા અને ત્યાંથી પછી હું અરજી કરી. કેટલી વાર તારી જોડે સારી સંબંધ બાંધ્યો હતો? એ ઘણી બધી વાર બાંધેલા છે મારા જોડે સારી સંબંધ. વધુ વિગત પ્રમાણે આ યુવાન પોતે પરણિત હોવા છતાં અને તેને સંતાનમાં 5 દીકરીઓ અને 1 દીકરો હોવા છતાં હવસની ભૂખ બુજાવવા માટે પાડોશી ખેડૂતની દીકરીને ભોગ બનાવી હતી. ડભોઈ પોલીસે આ અંગે સગીર યુવતીની ફરિયાદના આધારે યુવકની તેના ઘરેથી જ ધરપકડ કરી જેલના હવાલે કર્યો છે. જ્યારે હવસની ભૂખે 2 પરિવારોને તબાહ કરી નાખ્યા હોય, એક તરફ પિતાના આવા કૃત્યથી 5 દીકરીઓ અને 1 દીકરો પિતાનો આશરો ગુમાવ્યો, ત્યારે બીજી તરફ પીડિત સગીરાના પરિવાર ઉપર પણ આવા કૃત્યથી આભ તૂટી પડ્યું હતું. સમગ્ર બનાવ અંગે ડભોઈ પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 27/1/2020 રોજ એક બળાત્કારના ગુનાની ફરિયાદ હકીકત અત્રે પુષ્ટિ ખાતે જાહેર કરેલી. એમાં ફરિયાદી રવિનાબેન તડવી છે, જે 2 નંબર વસાહત સિનોર રોડ ખાતે રહે છે. તેમણે આવીને ત્રેવી હકીકત જણાવેલ કે ડભોઈમાં એક વિઠ્ઠલભાઈના ખેતરમાં ભાગે ખેતી કરતા મહેશભાઈ પીદાભાઈ નાઓએ આ રવિનાબેનને પત્ની બનાવવાની લાલચ આપી અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી અને એક ખેતરમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજારેલ છે. આ હકીકત જાહેર થતાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા સાહેબનાઓએ ફરિયાદ હકીકત જાહેર કરી ગુનો રજીસ્ટર કરી તાત્કાલિક આરોપીની ધરપકડ કરી.